હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છે મજામાં ને આપણે આગલા વિડીયોમાં આ પાછળ કયો અનિતા ને મધુમખી વાળો બરાબર એમાં આપણે શું જોયું અનિતા ભણે છે એને ભણવાને એના મમ્મી પપ્પા એને ભણવાની ના પાડે છે પણ એને ભણવામાં હોશિયાર નથી છતાં પણ એને ભણવું બહુ ગમે છે તો એના એ શાળાએ જાય છે સાનામાંના પાછળ બેસી છે એને ભણે છે એના શાળાના શિક્ષક આવે છે એના મમ્મી પપ્પા પાસે અને એના મમ્મી પપ્પાને સમજાવે છે કે તમે અનિતાને ભણાવો કેમ કારણ કે એવું કેમ કહે છે કારણ કે અનિતા જે ગામમાં રહે છે ત્યાં છોકરીઓને ભણવાની મનાય છે છોકરીઓ ભણવા જતી નથી એ તો ખાલી ઘરકામ જ કરે છે અને પાછું અનિતાના મમ્મી પપ્પા કેવા હતા ગરીબ હતા એના પપ્પા પાસે એટલા પૈસા નહોતા કે અનિતા ભણી શકે પછી એના સાહેબ આવ્યા એના સર આવ્યા શાળાના સર આવ્યા અને એને અનિતાના મમ્મી પપ્પાને સમજાવ્યા શું સમજાવ્યા એ કે અનિતા એકથી આઠ ધોરણ સુધી મફતમાં ભણી શકે છે એની પાસે તમારે રાતી પાય એટલે કે થોડોક પણ ખર્ચો કરવાનો નથી રૂપિયો પણ વાપરવાનો નથી અનિતા મફતમાં ભણી શકે છે તો તમે એને ભણાવો પછી શું કર્યું અનિતા આઠ સુધી તો ભણી પછી તો ખર્ચો થાય ને થોડો ઘણો તો અનિતાએ શું કર્યું નાના છોકરાઓને ટ્યુશન નાના છોકરાઓને ટ્યુશન લેવાનું ચાલુ કર્યું નાના છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું નહીં નાના છોકરાને ભણાવવા માંડી એનાથી એની પાસે થોડા ઘણા પૈસા આવવા માંડ્યા તમે જાઓ છો ને ટ્યુશનમાં અથવા તમારી મોટી બેન કદાચ ટ્યુશન લેતી હોય મમ્મી ટ્યુશન લેતા હોય પપ્પા ટ્યુશન લેતા હોય તો એના પૈસા આવે ને ટ્યુશન લે એટલે તો અનિતાએ પણ ટ્યુશન ચાલુ કર્યું અને એને પણ થોડા ઘણા પૈસા આવવા લાગ્યા તો પછી ધીરે ધીરે અનિતાએ ભણવાની સાથે સાથે ટ્યુશન ચાલુ કર્યું અને એની સાથે સાથે પછી શું કર્યું મધમાખીનો ઉછેર ચાલુ કર્યો મધમાખી મ ફૂલ ઉપર આવીને બેસે છે ને અને એ ફૂલમાંથી મધ એકઠું કરે છે અને પછી એક જગ્યાએ બધી મધમાખી મધપૂળો બનાવે છે તો એ જ રીતે મધમાખીનો ઉછેર કરવી એને તો શું થાય મધમાખીનો ઉછેર કરો તો એનાથી મધ ભેગું મધમાખી મધ ભેગું કરે અને પછી મધમાખી ઉડે એટલે એ મધ લઈને વેચી દે એનાથી ઘણા બધા પૈસા આવે છે અને મધમાખી પાછા બીજો મધ પૂરો બનાવે છે એટલે એવી રીતે મધમાખીનો ઉછેર કરાય તો હવે મધમાખીનો મધમાખી ઉછેરનાર તરીકે એ માટે આપણે એ મુદ્દો આપણે આજે સમજીશું બરાબર મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી અનિતા મધમાખી ઉછેરની તાલીમ પણ લેતી હતી તાલીમ પણ લેતી હતી સાથે સાથે કારણ કે એને મધમાખી ઉછેર કઈ રીતે તમને ખબર પડે કે આપણે મધમાખી કઈ રીતે એને ઉછેરવી આપણે હાલો કૂતરું હોય તો ઘરમાં પાડી શકીએ બિલાડી હોય તો ઘરમાં પાડી શકીએ ગાય છે બકરી છે એને આપણે ભેંસ છે એને આપણે ઘરમાં પાડી શકીએ એનો ઉછેર કરી શકીએ પણ મધમાખીનો ઉછેર કરાય એનાથી તો મધમાખી તો આપણા ઘરે એકાદી આવી જાય તોય આપણે એમ કહીએ છીએ ને મમ્મી મધમાખી આવી આગી રહેજે મધમાખી કરશે અથવા મમ્મી જોઈ જાય તો મમ્મી પણ કહે છે કે અહીંયા મધ ઉડે છે ત્યાં તો ન જતી એમ કહે છે ને તો મધમાખીનો ઉછેર કરવા માટે પણ એક પ્રકારની તાલીમ લેવી પડે છે તો અહીંયા અનિતાએ શું કર્યું અહીંયા પણ મધમાખી ઉછેરની તાલીમ ચાલુ કરી અને હવે એની તાલીમ પૂરી થઈ ગઈ છે પણ કામ શરૂ કરવા પૈસાની જરૂર પડે હા જો આપણે ટ્યુશન ચાલુ કરી તો ટ્યુશન ચાલુ કરતાં પહેલાં એમાં તો થોડોક ખર્ચો થાય ને એમને ચોપડીમાં ભણાવ તો અલગ છે પણ જો મોટું ટ્યુશન ચાલુ કરો તો એના માટે બોર્ડ જોઈને બોળ્યું જોઈએ એ બો પછી ચોક જોઈએ ડોસ્ટર જોઈએ જોઈએ ને તો એવી જ રીતે મનમાખીનો ઉછેર કરવા માટે પણ થોડા ઘણા પૈસાની જરૂરતો પડે જ તે મેં ભણવાનું ચાલુ રાખ્યું અનિતા શું કર્યું ભણવાનું ચાલુ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા ક્યાંથી ભેગા કર્યા પાંચ હજાર રૂપિયા એ જે ટ્યુશન લેતી હતી નાના નાના બાળકોનું એની જે ફી આવતી હતી એમાંથી એને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા તે પૈસાથી મેં માખીઓ માટેની બે પેટીઓ ખરીદી મધમાખીનો ઉછેર કરવા માટે પેટીની જરૂર પડે એટલે એ પેટી ઉપર મધમાખી બે છે એટલે અહીંયા મધનો મધ એકઠું થાય બરાબર તો હવે એમ અનિતાએ શું કર્યું પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા અને એમાંથી એને શું કર્યું બે પેટી ખરીદી એક પેટીની કિંમત કેટલી હતી બે હજાર રૂપિયા એટલે બે પેટીની કિંમત કેટલી થઈ ચાર હજાર રૂપિયા અને એની પાસે એક હજાર રૂપિયા વધ્યા ને તો એને બે બે પેટી પેટી ખરીદી ખરીદી બાકીના પૈસામાંથી માટે બનાવવા ખરીદી પાસે જે હજાર જો એક પેટીની કિંમત બે હજાર હતી એની પાસે કેટલા કોલ રૂપિયા કેટલા હતા પાંચ હજાર રૂપિયા હતા અને એક પેટીની કિંમત બે હજાર હતી તો એને બે પેટી ખરીદી એટલે બે પેટીની કિંમત કેટલી થઈ ચાર હજાર રૂપિયા થયા તો પાંચ હજારમાંથી માંથી ચાર હજાર બાદ કરતા કેટલા થાય હજાર રૂપિયા વધે ને એને જે હજાર રૂપિયા વધ્યા હતા એમાંથી એને મધમાખી માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી મધમાખી જ્યાં ગયડું હોય ત્યાં મધમાખી આવે ને તો મધમાખીને ભેગી કરવા માટે એને શું કર્યું ખાંડ ખરીદી અને મધપુડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી મધપુડાને ગંદકી ના દવા ખરીદી સેપ્ટેમ્બર મહિનો ચાલતો હતો ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી એ સપ્ટેમ્બર મહિનામાં એને મનમાખીનો ઉછેર ચાલુ કર્યો ડિસેમ્બર મહિના સુધી એની પાસે તો ઘણી બધી મનમાખીઓ ભેગી થઈ ગઈ હજી મારે બે પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી કારણ કે એની પાસે એની પાસે બે જ પેટી હતી અને એની પાસે મનમાખી ઘણી બધી ભેગી થઈ ગઈ હતી તો શું કર્યું એને બીજી પેટી પણ ખરીદવાની જરૂર પડે એમ હતી કારણ કે મધમાખી તો ઝાજ થઈ ગઈ હતી ને એની પાસે બે જ પેટી હતી તો એમાં ઘણી બધી માખીઓ ઉપર ઉપરી આવે તો ઓલી બે પેટીઓ હોય તો એ બીજી 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 પેટીઓ ખરીદે તો એ બીજી પેટીઓમાં પણ એ મધમાખી બેસે તો એને મધ જાજું ભેગું થાય બરાબર તો હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી એ મધમાખીની ઉછેરની તાલીમ તો પૂરી કરી દીધી હતી પણ તો પણ એ મધમાખીનો ઉછેર હજી કઈ રીતે વધારે વધારે જાણકારી માટે એ હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી ઘણી વખત માખીઓ મને ડંખ મારતી જોયું ને મેં તમને કીધું હતું ને શરૂઆત મેં તમને કીધું ને શરૂઆત પાઠ ચાલુ કરતા પહેલાં કે મમ્મી આપણા ઘરે મધમાખી જોઈ જાય તો કે છે ને કે મધમાખી છે મધ ઉડે છે તો તેને મધમાખી કરશે તો આ મધમાખીનો ઉછેર કરે તો મધમાખીનો ઉછેર કરે તો મદમાખી તો આપણને કહેવાની જ છે ને એને થોડું એવી ખબર પડે કે અનિતા છે એ મારો ઉછેર કરે છે તો હું એને ના કઈ આ થોડું ને કૂતરું હોય એને ખબર પડે પણ મદમાખીને એવી ખબર ન પડે એટલે જે અનિતા હતી મધમાખીનો ઉછેર કરતી હતી તો એને હજી એને ઉછેર માટે તાલીમ તો લઈ લીધી પણ વધારે પણ હજી શીખવાનું ચાલુ જ હતું તો ઘણી વખત મદમાખી છે એ અનિતાને ડંખ મારતી અને મારા હાથ તૈતા તથા ચહેરો જતો આપણે કેડે એટલે સોજો ચડી જાય ને તે જ રીતે અનિતાને પણ મધમાખી કાઢતી હતી તો એના હાથ અને મોઢું સૂજી જતું હતું એને ખૂબ જ પીડા થતી હતી આપણને મધમાખી કહે તો આપણને બળતરા થાય છે ને બળે છે ને સોજો પણ ચડે છે તો અનિતાને પણ આવી રીતે થતું હતું આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું અનિતાએ શું કીધું આ કામ મેં પોતે જ પસંદ કર્યું તો એના મમ્મીએ નહોતું કીધું કે એના પપ્પાએ નહોતું કીધું કે બીજા કોઈએ એને નહોતું કીધું કે તું મનમાખીનો ઉછેર કર અનિતાએ ખુદે આ કામ પસંદ કર્યું હતું મંદમાખીનો ઉછેર કરવાનો એટલે કોઈને કહેવાય તો નહીં હવે શું કરે તમે કોઈ સ્કૂલમાં તમારા મમ્મી મમ્મીને મૂકતા હો તમે એ સ્કૂલમાં ન ગમે અને તમે એમ કહો મારે મારી બેનપણી તો આ સ્કૂલમાં જાય છે આ નિશાનમાં મારી બેનપણી ભણે છે તો મારે પણ એ નિશાળમાં ભણવું છે તો તમે એવી જીદ કરો ને પછી તમારા મમ્મી પપ્પા તમારે જે નિશાનમાં ભણવું હોય એ નિશાનમાં તમને તમારા મમ્મી પપ્પા મૂકે છે પણ પછી આગળ જતાં કે ગમે તમને તકલીફ થાય કદાચ ભણવામાં તમને મજા ન આવતી હોય કે તમારી બેન પણ એ બીજી અહીંયા એડમિશન એક બેન પણ અહીંયા હોય ને બીજી બેન પણ બીજી નિશાનમાં હોય હવે શું સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો અને ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી કયો મહિનો હતો સપ્ટેમ્બર એ જ્યારે ચાલુ કર્યું મધમાખીનો છે ત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલતો તો અને ડિસેમ્બર મહિનો આવ્યો ત્યાં સુધી એની પાસે એટલે કે અનિતા પાસે ઘણી બધી મધમાખી ભેગી થઈ ગઈ હતી તો એની પાસે બે પેટી ખરીદ વધારે ખરીદી પડે એમ હતી એની પાસે બે પેટી તો હતી પણ મધમાખી ઘણી બધી ભેગી થઈ ગઈ હતી એટલે અને એટલા માટે એને બીજી બે પેટીની જરૂર હતી હું હજુ પણ મધમાખી વિશે શીખતી હતી મધમાખીનો ઉછેર વિશે શીખતી હતી વ ઘણી વખત માખીઓ ડંખ મારતી અને મારા હાથ થતાં ચહેરો સૂજી જતા ખૂબ જ પીડા થતી હતી મધમાખી કહે તો પીડા થાય ને ઘણી બધી પીડા થાય આપણને એક મધમાખી કહે તો કેવું બળે છે અને સોજો થઈ જાય છે ને અને અમુકને તો રિએક્શન પણ આવી જાય છે ચક્કર આવે છે ઉલટી થાય છે એવું ઘણા બધાને થતું હોય રિએક્શન આવતો હોય એને મધમાખી કહે એટલે તો અનિતાને પણ મધમાખીનો ઉછેર કરતી હતી એટલે એના ઉછેરમાં એને અનિતાને ઘણી બધી મધમાખીઓ કાઢી અને એનાથી એના હાથ અને મોઢું પણ સોજી જતું હતું અને પીડા પણ ઘણી થતી હતી આ કામ પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં ને આપણે મેં તમને કીધું હમણાં કે તમારે બીજી તમારા મમ્મી પપ્પા બીજી સ્કૂલમાં મૂકતા હોય અને તમારે પણ બીજી સ્કૂલમાં જવું હોય તો મમ્મી પપ્પા તમારી જીદ આગળ નીચે મૂકીને તમને તમારી મનપસંદ સ્કૂલમાં તો એડમિશન આપી દેશે પણ સમય જતાં તમને સ્કૂલમાં નથી ફાવતું તો તમે તમારા મમ્મી પપ્પાને ન કહી શકો કેમ કારણ કે તમારા મમ્મી પપ્પાએ તો ના જ પાડી હતી કે એ સ્કૂલમાં જ જવું તને બીજી સ્કૂલમાં એડમિશન લેવું છે પણ તમે જીદ કરીને એ જ સ્કૂલમાં તમારી મનપસંદ સ્કૂલમાં એડમિશન લીધું હોય અને પછી તમને ન ગમે તો તમે તમારા મમ્મી પપ્પાને કહો તો તમારા મમ્મી પપ્પા તમને કહે ને મેં તો ના પાડી હતી તને જે જવાની અહીંયા ઉતાવળ હતી તને જે સ્કૂલ વધારે ગમતી હતી તારે જ અહીંયા એડમિશન લેવું હતું અને તે તારી પસંદની સ્કૂલમાં એડમિશન લીધું છે તો હવે તું ત્યાં જ રહે એવી રીતે કહે ને તમારા મમ્મી પપ્પા તો એટલા માટે અનિતાએ પણ મનમાખી ઉછેરનું જે કામ હતું એ પોતે પસંદ કર્યું હતું એના ઘરના વડીલોએ કે એના મમ્મી પપ્પાએ કોઈને એને કીધું ન હતું કે તું આ કામ કર એ એની જાતે જ કામ પસંદ કર્યું હતું એટલે કોઈને કંઈ પણ નથી શકતી હવે શોધી કાઢો મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે જો બધાને અલગ અલગ હોય બરાબર ગામડાના લોકોએ મધમાખી કહે તો શું કે મધમાખી કહે એટલે તરત એનો ડંખ જે એનો કાંટો હોય એ કાઢી લેવો જોઈએ અને કોઈ જે આકડાનું દૂધ આંકડો તોડે તો એના પાંદડામાં જે દૂધ નીકળે ને એ દૂધ લગાવે છે કોઈ કાળી ભીની ચીકણી માટી હોય ને તો એ મધમાખી કાઢે એના પર કોઈ મદમા એ કાળી ભીની માટી લગાવે છે કોઈ જે એ થૂંક લગાવી દે છે કે એનાથી હો જો ના ચડે બળતરા ઓછી થાય માટી લગાવે તો એવું થાય અને ઘણીવાર જો મધમાખી કાઢી હોય તો એનો કાંટો કાઢીને એટલી જેટલામાં કહો જો જેવું આવ્યું હોય એટલામાં તમે મીઠું ઘસી નાખો ને તો એનાથી પણ તમને બળતરા થતી નથી બળતું નથી પીડા નથી થતી અને સોજો પણ ઓછો ચડે છે બરાબર એટલે આવી જ રીતે અમુક મનમાખી રિએક્શન આવતો હોય તો કોઈ દવાખાને પણ જાય છે અને ટીકડી પણ લાવે છે કે મનમાખી કઈ પીડા થાય તો એની દવાખાને અથવા મેડિકલે જઈને દવા પણ લાવે છે એટલે આવી રીતે બધાના ઘરગથ્થુ ઉપચાર ઘરના અલગ અલગ હોય છે દાદા દાદી પાસેથી અલગ અલગ ઉપચાર લે છે અથવા મમ્મી પપ્પા પાસેથી સિટીમાં તો ડાયરેક્ટ દવાખાને જ જાય પણ ગામડાના લોકો હોય એ આવી રીતે ઘરગથ્થુ ઉપચાર કરે છે તો તમારે એ લખવાનું છે તમારે અલગ બધા પાસેથી જાણવાનું છે કે મધમાખી કઈડે ત્યારે તમે શું કરો છો દાદા પાસે જાણો દાદી પાસે જાણો પાડોશી પાસે જાણો કે માસીને અથવા મામાને ફોન કરીને પણ તમે પૂછી શકો છો બરાબર ને તમે જે કરતા હોય જે ખબર હોય એ તમારે લખવાનું છે લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે અને ઉપર બાકી તમારી નોટબુકમાં મધમાખીનું એક ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે બરાબર ને એક ચિત્ર દોરવાનું છે મધમાખી તમે જોઈ હશે એમ અને અથવા ચાપામાં પેપરમાં ન્યૂઝપેપરમાં કે તમારી ચોપડીમાં પણ મધમાખીનું ચિત્ર આ પાઠમાં આપેલું જ છે એમાં જોઈને તો પણ તમે તમારી નોટબુકમાં મંદમાખીનું ચિત્ર દોરી શકો છો અને એમાં તમે મનગમતા રંગ પૂરી શકો છો કોઈ ફૂલ પણ દોરો અને ફૂલ ઉપર મધમાખી ઉડતી હોય એવું પણ તમે દોરી શકો છો બરાબર કોઈ મધપુડો દોડો મધપુડામાં મધમાખી બેઠી હોય એવું દોડો કોઈ વૃક્ષ દોડો વૃક્ષ ઉપર મધપુડો ચોટેલો હોય ડાળીએ અને એની ઉપર મધમાખી ઉડતી હોય આજુબાજુ તો એ પણ દોરી શકો છો અથવા મધમાં મધપુડામાંથી મધમાખી ઉડી હોય તો આજુબાજુ ઘણી ફેલાણી હોય ને તો એવું પણ દોરી શકો છો કોઈ મકાન દોરો મકાનની આજુબાજુ પણ મધ પૂરો છત ઉપર બેઠો હોય મકાનની બાજુમાં ઝાડ હોય ને પછી મકાનની આજુબાજુ મધમાખી ઉડતી હોય એવું પણ તમે દોરી શકો છો બરાબર તો હવે છે લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે ક્યારે આવે લીચીના વૃક્ષને કયા કયા મહિનામાં ફળ આવે છે ફેબ્રુઆરી મહિનામાં ફૂલ આવે છે બરાબર મેં મારી બધી પેટીઓ લીચીના વાળા પાસે મૂકી દીધી કેમ કારણ કે મધમાખી હોય એ વધારે ક્યાં જાય છે મધ લેવા માટે ફૂલો પાસે જાય છે ને ફૂલમાંથી રસ ચૂસી અને પછી એ ભેગું કરે છે બરાબર તો લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે તો અને તે શું કર્યું કે એની જે પેટી હતી બધી બધી પેટી એને લીચીના વાડો લીચીનો વાડો હતો એક બધાને બગીચા હોય ને અલગ અલગ દાડમના હોય ને ચામફળીના હોય ને ચીકુડીના હોય એવી જ રીતે અહીંયા લીચીનો પણ બગીચો હતો તો એ બગીચામાં એટલે કે વાડામાં લીચીના ચાર નીચે અનિતાએ એની બધી પેટીઓ મૂકી દીધી દરેક પેટીમાંથી મને બાર કિલોગ્રામ મધ મળતું એને જેટલી પેટી હતી એની પાસે બધી પેટીમાંથી એને કેટલું મધ મળતું હતું બાર કિલો બરોબર તો આ મધ બધું ક્યાં જઈને વેચતી બજારમાં બજારમાં વેચે ને તો પછી એમાં પૈસા મળે ને તો મધ માખી ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ હવે તો મારી પાસે વીસ પેટીઓ હતી કેટલી હતી એની પાસે જો શરૂઆતમાં અનિતા પાસે ખાલી પાંચ હજાર રૂપિયા હતા અને એ પૈસા એ ક્યાંથી લાવી હતી જે ટ્યુશન લેતી હતી નાના બાળકોનું ભણાવતી હતી એ નાના બાળકોની ફી જે આવતી હતી ટ્યુશનની એ ફીમાંથી એને પાંચ હજારની બચત કરી એ પાંચ હજારમાંથી એને બે પેટીઓ લીધી કેટલી લીધી બે પેટીઓ એમાંથી એક પેટીની કિંમત કેટલી હતી બે હજાર એટલે બે પેટીની કિંમત કેટલી થઈ બે હજાર વધતા બે હજાર એટલે કેટલી થઈ ચાર હજાર ચાર હજાર થઈને અને એ ચાર હજારમાં એને પાંચ હજારમાંથી ચાર હજારની બે પેટીઓ લીધી તો હજાર રૂપિયા વહેતા એનાથી એને શું કર્યું કે મધમાખીનો ઉછેર કરવા માટેની જે જરૂરી સામગ્રી હતી એ એને લીધી બરાબર પછી એ ધીરે ધીરે એને મધમાખીઓ વધી ગઈ તો એને વધારે પેટી ખરીદવાની જરૂર પડી તો એ એવી રીતે ઝાઝી પેટીઓ ખરીદી અને એ બધી પેટીઓમાં એ લીચીના વાડામાં મૂકી આવી હતી એટલે એને અહીંયા મધમાખી એ એક પેટીમાંથી એને બાર કિલો મધ મળતું હતું તો એની પાસે અત્યારે એ મધ બજારમાં જઈને વેચી નાખતી હતી તો એની પાસે અત્યારે એ જે મધ વેચે એમાં જે પૈસા આવે એના એમાંથી એ શું કરતી હતી પેટીઓ લેતી હતી તો કારણ કે જેટલી ઝાઝી પેટીઓ હોય તો ઝાઝું મધ ભેગું થાય બરાબર તો એને ઝાઝી બધી પેટીઓ લીધી તો એને અત્યારે એની પાસે કુલ કેટલી વીસ કેટલી પેટીઓ હતી વીસ પેટી હતી અને એક પેટીમાં એને બાર કિલોગ્રામ બાર કિલોગ્રામ કેટલું મધ મળતું હતું બરાબર તો તમે ગણતરી કરી શકો છો કે એને કુલ કેટલો કિલોગ્રામ મધ મળતું હશે તો વીસ ગુણ્યા બાર કરો તો બાર ગુણ્યા વીસ કરો પહેલાં એમાંથી વીસમાંથી સૂન બાજુ મીક દો તો બાર ગુણ્યા બે કરો તો બાર દૂને ચોવીસ ચોવીસ અને વીસની જે સૂન હતી લગાવી દો તો કેટલું થયું બસો ચાલીસ કિલોગ્રામ એને મધભેગું થયું હતું અને એની વેચું બજારમાં તો એ એની પહેલી કમાણી હતી તો અનિતાની વીસ પેટીઓની કુલ કિંમત કેટલી તો હવે તમારે અહીંયા ગણતરી કરવાની છે બરાબર અનિતાની કેટલી પેટીઓ વીસ પેટીની કુલ કિંમત કેટલી તો પેલી એક પેટી બરાબર એક પેટીના બરાબર કેટલા હતા એક પેટીના કેટલા હતા બે હજાર રૂપિયા હતા બરાબર તો એવી રીતે વીસ પેટી બરાબર કેટલા તો એક પેટીના બે હજાર તો બે હજાર ગુણ્યા વીસ તમારે કરવાના છે બરાબર એક પેટીના વીસ રૂપિયા એક પેટીના બે હજાર રૂપિયા તો વીસ પેટીના કેટલા બે પેટીના કેટલા થાય ચાર હજાર થાય ને તો અહીંયા વીસ પેટી થાય તો વીસ પેટીના કેટલા થાય એ તમારે અહીંયા ગુણાકાર કરવાનો છે જો ગુણાકાર કરીને ના ખબર પડે તો અહીંયા આપણે આમ કરી શકીએ એક પેટી બરાબર બે હજાર રૂપિયા બે પેટી બરાબર કેટલા થાય ચાર હજાર રૂપિયા ત્રણ પેટી બરાબર કેટલા થાય બે ઉમેરો ચારમાં બે ઉમેરી તો છ હજાર રૂપિયા ચાર પેટી બરાબર કેટલા થાય છ માં બે ઉમેરી તો આઠ હજાર રૂપિયા પાંચ પેટી બરાબર બે ઉમેરી તો કેટલા થાય દસ હજાર રૂપિયા છ બરાબર છ બાર તો કેટલા થયા बार हजार रूपया सात पेटी बराबर सात दूने चौद तो हजार रूपया आठ पेटी बराबर आठ दूने सोल तो सोल हजार रूपया गुणकार कर ना कारण के एक पेटी बराबर हजार बेहजार तो बे पेटी में बीजा बे हजार उमेरी गुणिया बट

કે એક પેટી બરાબર બે હજાર રૂપિયા એક ગુણ્યા બે કર્યા એક ગુણ્યા બે બરાબર બે એટલે બે હજાર રૂપિયા થયા તો એવી જ રીતે વીસ પેટી છે તો વીસ ગુણ્યા બે બરાબર કેટલા થાય વીસ દુને ચાલીસ અથવા બે દુ ચાર અને શૂન્ય ની શૂન્ય તો પાછળ કેટલા ત્રણ મીડાય એટલે વીસ દુને ચાલીસ એટલે કે ચાલીસ હજાર રૂપિયા થયા કેટલી અહીંયા લખવાનું છે કે અનિતાની કુલ વીસ પેટીની કુલ કિંમત છે ચાલીસ હજાર રૂપિયા બરોબર હું દરરોજ સાયકલ લઈ કોલેજ જાઉં છું અનિતા શું કરે છે કોલેજ હવે અનિતા ક્યાં ભણવાનું કેટલું એનું પૂરું થયું કોલેજમાં આવી ગઈ બાર સુધી ભણી લીધું હવે એ કોલેજમાં આવી છે તો અનિતા કોલેજ શું લઈને જાય છે સાયકલ લઈને જો આ ચિત્ર બતાવ્યું છે ને એવી જ રીતે અનિતા પણ સાયકલ લઈને નિશાળે જાય છે એટલે કે કોલેજ જાય છે બરાબર મારી કોલેજ પાંચ કિલોમીટર દૂર છે શહેરથી પાંચ કિલોમીટર કેટલી થાય પાંચ કિલોમીટર દૂર છે બધાને તો અહીંયા નજીક નજીક ન હોય તમે જોવો છો ને આ સુરેન્દ્રનગર છે તો સુરેન્દ્રનગર આજુબાજુ ઘણા બધા ગામડા છે તો બધા ગામડામાં કંઈ કોલેજ તો હોય નહીં ને બધા સુરેન્દ્રનગર જ ભણવા આવે છે ને કોઈ લીમડીથી આવતું હોય કોઈ મૂડીથી આવતું હોય કોઈ લટુડા કટુડા છે સીતાપુર છે ધાંગરાથી ધાંગરાય કોલેજ છે પણ અમુકને ધાંગધ્રા ન કરવી હોય એ સુરેન્દ્રનગર પણ આવી શકે છે તેનો કેટલું બધું આગું થઈ જાય તો દૂધરેજ છે તો દૂધરેજથી કોલેજ સુરેન્દ્રનગર આવવું હોય તો અહીંયા કેટલા કિલોમીટર થાય પાંચ કિલોમીટર તો તમે એ લખી શકો છો બરોબર જે સાયકલ લઈને કોલેજ જતી હતી હું પણ જયારે અગિયારમું બાણું ભણતી હતી ત્યારે હું પણ મારા ઘરેથી મારી સ્કૂલ પાંચ કિલોમીટર દૂર હતી હું સાયકલ લઈને જ અપડાઉન કરતી હતી અત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હશે તમારી સ્કૂલમાં જે ઘરેથી સાયકલ લઈને અપડાઉન કરે છે કોઈ રિક્ષામાં આવે છે કોઈ બસ બાંધેલી હોય છે એમાં એના માટે તો પૈસા જોઈએ ને તો અનિતા પાસે તો એટલા પૈસા હતા નહીં એટલે એ સાયકલ લઈને કોલેજ જતી હતી અને કોલેજ પાંચ કિલોમીટર એના ઘરેથી પાંચ કિલોમીટર દૂર હતી અને એ સાયકલ લઈને એની બીજી બેન પણ હોય પછી તો અનિતા સ્કૂલે જઈ પછી બીજી સ્કૂલ છોકરીઓ પણ જવા માંડી હતી ને તો એની સાથે સાથે બીજી જે છોકરીઓ જતી એની જોડે એ અનિતા પણ જે પાંચ કિલોમીટર દૂર એની કોલેજે સાયકલ લઈને હવે આપણે અનિતા વિશે ઘણું બધું જાણી શક જાણી ગયા છીએ એ પહેલાં એને ભણવું હતું ભણવામાં હોશિયર નથી તો પણ એને ભણવું હતું શું શાળાએ સાનામાના જઈને ભણતી હતી એના મમ્મી પપ્પા એને ભણવાની ના પાડતા હતા એના સ શિક્ષક આવ્યા શાળાના શિક્ષક એ આવીને એના મમ્મી પપ્પાને સમજાવ્યા કે અનિતાને ભણવું જોઈએ અને એકથી આઠ ધોરણ સુધી તો ફ્રીમાં ભણવાનું હોય છે પછી આઠ ધોરણ સુધી ફ્રીમાં ભણી પછી શું કર્યું એને ટ્યુશન ચાલુ કર્યું પછી એનાથી એ આગળ ભણી પછી મધપુડાનો વ્યવસાય ચાલુ કર્યો એને મધમાખીનો ઉછેર ચાલુ કર્યો એનાથી મધ ભેગટું કરીને એ બજારમાં વેચવા લાગી અને એને મમ્મી પપ્પાને પણ ઘરમાં પૈસામાં મદદ કરવા લાગ્યા અને એ કોલેજ કરવો હવે કોલેજમાં પહોંચી હતી એ કોલેજમાં એને કોલેજ ઘરથી પાંચ કિલોમીટર દૂર હતી અને એ સાયકલ લઈને કોલેજ જતી હતી આવી રીતે આપણે ઘણું બધું અનિતા વિશે જાણી ગયા છીએ ને તો હવે આપણે જોવાનું છે અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા કેમ કારણ કે મધપુર મધ મધમાખીનો ઉછેર કરતી હતી ને તો મધ વેચવા જતી હોય પછી ઘરે ટ્યુશન ક્લાસ ચાલુ હતું તો બધા છોકરાઓ ટ્યુશનમાં આવતા હોય અને બધા છોકરાઓને ભણાવતી હતી તો એટલા માટે અનિતા આજુબાજુના ગામમાં પણ નજીકના ગામમાં પણ અનિતાને બધાએ ઓળખવા લાગ્યા હતા બરાબર તમે પણ જતા હોય સ્કૂલમાં તો તમે સ્કૂલમાં તમારા મિત્રો તમારા મમ્મી પપ્પા તમને ઓળખે છે ને તો એવી જ રીતે અનિતાને પણ આજુબાજુના ગામના લોકો ઓળખવા લાયક હતા તે દરેક ગામની સભામાં જાય અનિતા હવે જે ગામમાં બધા ગામમાં પહેલાં તો પંચાયત ભરાતી હતી ને આપણે અત્યારે તો એવું કાંઈ ન હોય પણ પહેલાના પહેલાંના જમાનામાં હતું તો કંઈક કામ હોય કે કોઈનો ઝઘડો નહીં થયું હોય તો પણ પંચાયત બેસતી હતી તો અનિતા પણ એ બધી પંચાયતમાં એ બધી સભામાં જવા લાગી અને દરેકને ભણતરના મહત્ત્વની વાત કરે છે અનિતા અનિતાને ખબર છે કે ભણતર કેટલું મહત્ત્વનું છે એને પણ પહેલો ભણવું હતું ને એના મમ્મી પપ્પા ના પાડતા પછી ભણાવ્યા તો હજી પણ એવા ઘણા બધા વાલીઓ છે જે એમની છોકરીઓને સ્કૂલમાં ભણાવવા નથી મૂકતા તો અનિતા આજુબાજુના ગામમાં જવા લાગી બધી સભામાં ભાગ લેવા બધી સભામાં હાજર રહી અને બધાને ભણતરનું મહત્વ શું છે કે ભણીને આપણને શું કામ આવે છે ભણવું જોઈએ ભણે ભણી ગણીને આપણે આગળ જઈએ તો આપણે આપણા પગભર થઈ શકીએ છીએ સારી નોકરી લઈ શકીએ છીએ એટલે એ ભણતર વિશે બધાને ભણતરનું શું મહત્વ છે એ આજુબાજુના ગામમાં જઈને બધાને સમજાવતી હતી ઘણી વખત લોકો તેની મજાક કરે છે શું કરે છે મજાક આપણે પણ ક્યાંક જ્યાં હોય તો બધાને સમજાવતા હોય તો ઘણા બધા મનમાં ના ને ગમે ગામે તો એવી રીતે અનિતા પણ ઘણા બધા લોકોને આજુબાજુના બધાને સમજાવતી હોય ભણવાનું મહત્વ પણ અમુક લોકો છે એ કોઈ સાંભળતા નહીં અને અનિતાની મજાક કરતા હતા મજાક ઉડાવે હજી હસતા હોય મજાક ઉડાવતા હોય એવું કરે છે પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે શું થયું અનિતાને ખબર છે કે ભલેને બધા મારી મજાક ઉડાવે મારે તો બધાને ભણતર વિશે સમજાવવું છે ભણતર કેટલું મહત્વનું છે એ સમજાવવું છે અને બધાને ભણવા માટે પ્રેરિત કરવા છે તો અનિતાએ બધાએ જે મજાક ઉડાવતા એમની સામે ધ્યાન ના દીધું અને એને એના કામમાં એના કામમાં જ ધ્યાન આપ્યું અને એ બધાને ભણતરનું મહત્ત્વ સમજાવવા લાગી અનિતા મધની મોટી વેપારી બનવા માગે છે અનિતા શું કરવા માગે છે આપણે તો સ્કૂલે જતા આપણે જોઈને તમને પૂછશે કોઈ તો તમારે શું બનવું છે તો કોઈ કહેશે કે હું ટીચર બનીશ હું ડૉક્ટર બનીશ હું એન્જિનિયર બનીશ હું વકીલ બનીશ બધાના અલગ અલગ શોખ હોય ને કોઈક કે હું ફોટોગ્રાફર બનીશ કોઈક કે હું શું બનીશ પેઇન્ટિંગ કરીશ ચિત્ર દોરીશ ને એવું આવે છે ને તો બધાના અલગ અલગ શોખ હોય છે તો એવી રીતે અનિતાને પણ એને મધમાખીને મધની મધ ઉછેર જે કરે છે મધમાખી તો એને મધની મોટી વેપારી બનવું છે એ એનું સપનું છે બરાબર તો એ મોટી થઈને મોટી મધની વેપારી બનવા માંગે છે જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે કારણ કે ખબર છે કે અનિતા મધનો વેપાર કરે છે પણ પૂરતી કિંમત આપતું નથી તમે પણ છાસ ને દૂધ ને એ બધું વેચતા હોય પણ પણ તમને પૂરતી કિંમત ન મળતી હોય બરોબર તો અને અમુક એક છે એક વેપારી છે બીજાને આપે બીજો વેપારી ત્રીજાને આપે એવી રીતે એની કિંમત વધતી જાય પણ અનિતા પાસે જે જે પહેલાં જે મોટા સાહેબ હોય એની પાસે વધારે તમારી સ્કૂલમાં જોવો છો પ્રિન્સિપલને વધારે પગાર હોય બરાબર પછી એના નીચે જે સુપરવાઇઝરમાં સર હોય એને નીચે એનાથી ઓછો પગાર હોય પછી જે તમારા શિક્ષક હોય એને એ સુપરવાઇઝરથી પણ નીચે ઓછો પગાર હોય પછી જે રિસેપ્શનમાં જે આ ફીન બધું લેતા હોય એને પણ ઓછો પગાર હોય અને એનાથી નીચો પગાર ઓછો કોને હોય કે આપણે સ્કૂલમાં સાફ સફાઈ કરતું હોય એને ઓછો પગાર હોય છે ને તો બધાથી વધારે પગાર કોને હોય છે પ્રિન્સિપલને તો એવી જ રીતે અનિતા જે મધ વેચતી હતી એમાં મધના જે મોટા વેપારી હોય એની પાસે ઝાઝા પૈસા આવે પછી એનાથી જે નીચે હોય એને એને ઓછા પૈસા આવે એનાથી નીચે ઓછા આવે એમ કરતાં 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 અનિતા પાસે આવે ત્યાં સુધીમાં તો અનિતાને સાવ ઓછા ભાવ મળે છે અને ઓછા પૈસા મળે છે તો અનિતા પણ મોટી વેપારી બની અને મધનો જેટલો ભાવ આવતો હોય એટલો જ ભાવી બધાને આપવા માંગે છે લોકો સુધી પહોંચાડવા માંગે છે એટલે એટલા માટે અનિતા મોટી વેપારી બનવા માંગે છે હવે કાઢવાનું છે અનિતા અને ગામના બીજા લોકોને એક કિલોગ્રામ મધના પાંત્રીસ રૂપિયા મળે કેટલા એક કિલો મધ વેચે ત્યારે પાંત્રીસ રૂપિયા મળે છે તમારા શહેરમાં એક કિલોગ્રામ મધનો શું ભાવ છે જો આપણને આપણને તો ના ખબર હોય પણ મમ્મી પપ્પા અગર મધ લેવા જતા હોય તો એમને ખબર હોય એને કદાચ એમને પણ ન ખબર હોય તો આપણે દુકાને પૂછી જોવાનું છે કોઈ બજારમાં જતા હોય ક્યારે તો ત્યારે પૂછી લેવાનું છે બધી દુકાનમાં જયારે મધ તો રાખે જ છે તો પૂછી લેવાનું છે એક કિલો મધના કેટલા રૂપિયા છે બરાબર તો અનિતાને અહીંયા એક કિલો અનિતાને અને ગામના બીજા જે લોકો મધનો ઉછેર કરતા હતા વેપાર કરતા હતા એને એક કિલોના કેટલા પાંત્રીસ રૂપિયા આપતા હતા તો તમારે જાણવાનું છે કે તમારા શહેરમાં એક કિલો મધના કેટલા છે બરાબર બીજું છે તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે શાના માટે થાય છે મધનો ઉપયોગ ઘણી બધી વસ્તુ માટે થાય છે અમુક કોઈ ગરમ પાણીમાં લઈને પીતા હોય અમુક ખાલી મધ મધ મીઠું લાગે તો રોટલીમાં લઈને પણ ખાવા માટે મધ ખાતા હોય અમુક ઘણા બધાને બધાને મધનો અલગ અલગ ઉપયોગ કરતા હોય કોઈ આયુર્વેદિક તરીકે એનો ઉપયોગ કરે કોઈ દવામાં એનો ઉપયોગ કરતા હોય તો તમારે જો તમારા ઘરમાં મધનો ઉપયોગ થતો હોય તો શેના માટે મધનો ઉપયોગ થાય છે એ તમારે અહીંયા લખવાનું છે દરેક મધપુડામાં એક માખી હોય છે શું હોય છે એક માખી જે ઈંડા મૂકે છે બીજી મધમાખી ના મૂકે એ જે રાણી માખી હોય એ ઈંડા મૂકે અને જે પુડામાં ભાગની મધમાખી કામદાર માખીઓ હોય છે આ માખીઓ આખો દિવસ શું કરે છે કામ કરે છે તમારા ઘરમાં એવું હોય ને જો આપણે અહીંયા એક રાણી માખી તો એ રીતે જ રાજમહેલ આપણે રાજમહેલની વાત કરીએ એક રાજમહેલ હોય એ રાણમહેલમાં એક મોટો રાજા હોય છે હોય ને રાજાને એક રાણી હોય છે એનો રાજકુમાર હોય છે અને બીજા બધા સેનાપતિ હોય છે કે બીજું આડું અવડું કામ કરવા માટે રાજા બોલાવે ઓર્ડર આપે કે મને પાણી દે તો પાણી દેવાનું જ્યાં એના રસોઈ અલગ હોય છે રસોઈ બીજા બનાવે રસોઈ ત્યાં બીજાથી લાવે અને પીરસે પણ બીજા બધાનું અલગ અલગ કામ હોય છે ને અમુક સૈનિકો હોય છે બાગ બગીચાની સફાઈ કરવાવાળા હોય છે રાણીની સેવા ચાકરી કરવાવાળા હોય છે એને માથું વળાઈ દે ને એને તૈયાર કરી દે ને બધું અલગ અલગ હોય છે ને એ બધા શું કહેવાય સેનાપતિ એટલે કે સૈનિક એટલે કે કામ કરવાવાળા કામદાર માણસો કહેવાય બરાબર પછી એ ભલે રાજાની રસોઈ કરતા હોય કે રાજાના સિપાહી હોય કે પછી એના રાણીની મદદ કરતા હોય એને બધી વસ્તુમાં લાવી દેવામાં ને એમાં જે કંઈ કામ બધું કરે બગીચાની સાફ સફાઈ રાખે કે મેલની સાફ સફાઈ રાખે એ બધા શું કહેવાય કામદાર કહેવાય એમાં ન ખબર પડે તો તમારા ઘરમાં તમે તમારા ઘરમાં અથવા સ્કૂલમાં પણ તમે કહી શકો છો તમારા ઘરમાં મોટી તમારા ઘરમાં મોટા જે હોય દાદા હોય કે દાદી હોય એ ઘરના મેઈન સભ્ય એટલે કે મોટા વડીલ મોભી કહેવાય બરાબર તે પછી તમારા મમ્મી પપ્પા છે મમ્મી પપ્પા કામે જાય દાદા તો દાદી તો હવે તો ગેઢા થઈ ગયા હોય ઉંમર થઈ ગઈ હોય તો એ કામ ના કરી શકે બરાબર દાદી કહે ને દાદી તમારા મમ્મીને કહે મને ઓલું દે તમને પણ કહેતા હોય કે મને પાણી દે મારા ચશ્મા દે એમ કહે છે ને તમને અને પછી ઘરમાં કામ કરવાવાળા પણ અથવા કપડાં વાસઅસવાળા કપડાં ધોવાળા આવતા હોય તો એ કામદાર કહેવાય સ્કૂલની વાત કરીએ શાળાની તો શાળામાં પણ આપણે મેન અહીંયા મનમાખીને એક રાણી હોય એવી રીતે શાળામાં પણ આપણે મેન રાણી કોણ કહેવાય પ્રિન્સિપાલ અથવા જે સંચાલક હોય શાળાના સંચાલક એના પછી કોણ હોય પ્રિન્સિપાલ એ બધા શિક્ષકોને હેન્ડલ કરે છે પછી શિક્ષકો હોય એ કોને હેન્ડલ કરે તમને એટલે કે સ્ટુડન્ટને વિદ્યાર્થી મિત્રોને હેન્ડલ કરે છે બરોબર પછી આપણી સ્કૂલની સાફ સફાઈ કરવા માટે પણ હોય છે ને એક બેન હોય છે પછી પટ્ટાવાળા ભાઈ હોય છે સિક્યોરિટીવાળા ભાઈ હોય એ બધા કામદાર કહેવાય બરાબર તો પ્રિન્સિપાલ કહે એટલું જ તમારે બધા એ બધા શિક્ષકોની બધા કરે ને તો એવી જ રીતે અહીંયા પણ મધપુરામાં એક રાણી રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે અને બીજી જે બીજી બધી માખીઓ હોય છે એ કામદાર એટલે કે બહાર જઈને મધ ભેગું કરે છે અને મધ કરે છે એટલે કામદાર કહેવાય અને આખો દિવસ મધ ભેગું કરે એટલે આખો દિવસ કામ કરે છે એટલે કે મધ ભેગું કરે છે અહીંથી ઉડીને એક ફૂલ ઉપર જઈને મધ ભેગું કરીને લાવે ને મધપુડામાં મેકે પાછી જાય પાછી મધ ભેગું કરીને લાવે પાછી મધપુડામાં જાય બરોબર તો આવી જ રીતે બધા અલગ અલગ અન્યતા મોટી વેપારી બનવા માંગે છે એવી રીતે અલગ અલગ બધા વેપારીઓ હોય ને જેમ કે કપડાનો વેપાર ચાલતો હોય તો કપડાના મોટા વેપારી હોય સોનીની દુકાન હોય તો તમે જોવો છો ને સોનીની દુકાને ઘણું બધું સોનું વેચાણ કરતા હોય ને તો એ એક મોટો વેપાર સોની છે એ મોટો વેપારી કહેવાય કંદોઈ છે તો કંદોઈની મોટી મીઠાઈની દુકાની હોય તો એ પણ એક વેપારી કહેવાય છે એવી જ રીતે કપડા કપડાનો વેપાર કરતા હોય તો એ પણ એક મોટો વેપારી કહેવાય છે જે જથ્થા પણ મોટો આજુબાજુ ગોડાઉનમાં માલ રાખતા હોય એ એક ઘણા બધા બધા અલગ અલગ મોટા મોટા વેપારીઓ છે બધા અલગ અલગ જેમાં સમાજના એટલે કે આપણે એ બધા વેપારીની જરૂર હોય છે જો કોઈ મોટો વેપારી કપડાં માલનો કપડાનો વેપાર કરતો હોય તે આપણને કપડાં ન આપે તો તમે નવા નવા કપડાંની ક્યાંથી પહેરો સોનીની દુકાનનો મોટો વેપારી હોય સોનું ચાંદીની વેચતા હોય તો જો સોનું ચાંદી ન રાખે તો તમે નવા નવા બુટિયા છે સડા છે ચૂક છે એ બધું ક્યાંથી પહેરો મીઠાઈની દુકાનનો મોટો વેપારી હોય કંદો હોય મોટો જો મીઠાઈ ન વેચે મીઠાઈ બનાવે નહીં તો તમને સારું સારું લાડવા પેંડા જલેબી એવું ખાવા મળે ન મળે તો આવી રીતે બધાના અલગ અલગ ધંધાના અલગ અલગ વ્યવસાયના અલગ અલગ વેપારી હોય છે અલગ અલગ માલના અલગ અલગ વેપારી હોય છે અને જે બધા વેપારીને આપણા સમાજમાં જરૂર છે કારણ કે એના વગર તો આપણને તો સારું સારું ખાવા ના મળે સારું કપડાં પહેરવાના મળે સારા ઘરેણા પહેરવા ના મળે એટલે આ બધા વેપારીને આપણા સમાજમાં જરૂર છે બરાબર તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે મનમાં કે શું કરે ફૂલની આજુબાજુ ઉડે તમે જોઈએ કોઈ ફૂલ હોય તો તમે જોજો મધમાખી હોય ફૂલની આજુબાજુ ઉડે પછી ફૂલમાં વચ્ચે બેસી અને રસ સોસીને પાછી વહે મધપુડામાં રસ ભેગો કરે એવી રીતે અહીંયા છે તેઓ એટલે કે મધમાખીઓ ફૂલની આજુબાજુ ઉડે છે તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે મેં કીધું ને મધ ક્યાંથી બને ફૂલનો રસ ભેગો કરીને એમાંથી મધ બને છે બરાબર તો મધમાખી ફૂલની આજુબાજુ ઉડે અને પછી ફૂલમાં વચ્ચે બેસે અને એનો રસ શોષી અને પછી મધ ભેગું કરે જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે શું કરે છે નૃત્ય કરે આપણે જો આપણને ખબર હોય આપણે કંઈક રમત રમતા હોય અથવા આપણે કંઈક ગોતતા હોય ઘરમાં કંઈક ખોવાઈ જ હોય તો આપણને મળી જાય તો આપણે કેવી છે ને મમ્મી મળી ગયું મળી ગયું એમ રા રાયડું પાડીને બધાને કહેવી છે ને કે આ વસ્તુ જડતી નથી તો મળી ગઈ કેવી છે ને એવી જ રીતે જે મનમાખી છે એને રસવાળું ફૂલ મળી જાય તો એ પણ બીજી મનમાખીને કહેવા માટે કે આ ફૂલ રસવાળું છે તમે બધા અહીંયા આવો એવું કહેવા માટે એ તો બોલે નહીં એનું ગણગણ કરાય એનો તો અવાજ એમનો અલગ પ્રકારનો અવાજ હોય ને એ એમની ભાષા હોય એ બીજી મનમાખી સમજી જાય તો અહીંયા આ મનમાખી શું કરે મધ મળી જાય તો એ એક અલગ પ્રકારનું નૃત્ય કરે છે એટલે કે અલગ પ્રકારે ઉડવા લાગે છે એ એમની એમના ઓલામાં નૃત્ય કહેવાય આપણે એમ જોઈએ કે મધમાખી આમ કેમ ઉડે છે પણ એ બીજી મધમાખીઓને બોલાવવા માટે એમને સૂચના આપવા માટે એ અલગ પ્રકારનું નૃત્ય કરે છે કામદાર માખ્યો મધપુરા માટે મહત્વની છે કામદાર માખ્યો મધપુડા માટે મહત્વની છે મહત્વની એને જેમ કે શિક્ષક છે શિક્ષક છે સ્કૂલ માટે મહત્વના છે ને શિક્ષક જ ન હોય તો તમને કોણ ભણાવે એવી જ રીતે કામદાર માખ્યો ન હોય તો કામદાર માખ્યો ન હોય તો મધ ક્યાંથી એકઠું થાય કામદાર માખ્યો મધ એકઠું કરે તો મધપુડામાં મધ આવે ને એટલે કામદાર માખ્યો વગર મધપુડા કે અન્ય રસનો સંગ્રહ થઈ શકતો નથી કામદાર માખ્યો મધ લઈ આવે રસ લઈ આવે ત્યારે જ મધ બને છે ને તો કામદાર માખીઓ મધપુડા માટે મહત્વની છે મહત્વની છે જેમ એક શિક્ષક શાળા માટે મહત્વના છે એવી જ રીતે કામદાર મધપુડા માટે મહત્વની છે એના વગર રસ ને ભેગો કરવો શક્ય નથી મધપુડામાંથી બધી માખીઓ ભૂખ્યા પેટે જાય છે શું કરે છે ભૂખ્યા પેટે મધુ બધી માખીઓ મધપુડામાં મધ તો ભેગું કરે છે પણ એ મધપુડામાંથી રસ સુસ્તી નથી એ ભૂખ્યા પેટ જ જાય છે અને ફૂલમાંથી એને ભૂખ લાગે તો એ ફૂલમાંથી અહીંયા રસ સૂસી લે છે પણ જે મધપુડામાં ભેગું કર્યું હોય અહીંયાથી એ મધ સુસ્તી નથી બરાબર મસ ખા મધ ખાતી નથી અને એ ત્યાંથી ભૂખી જ જાય છે મનમાખીને જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે જૂથમાં રહેવાનું એટલે કે ભેગા રહેવાનું જો મનમાખી કેમ એક જ મધપુડામાં રહે એવી રીતે ભમરી છે ભમરી મધ જોયું છે ભમરી મધ આપણે ખવાય નહીં ભમરિયું મધ હોય એ ભમરી પણ આવી રીતે કઈ ને એટલે એનાથી પણ રિએક્શન આવી જાય છે સોજો ચડી જાય છે બળતરા થાય છે તેવી જ રીતે જૂથમાં બીજા કયા પ્રાણીઓ રહે છે ભમરી હોય એ જૂથમાં રહે કીડી હોય કીડી તમે જોઈ છે ને એક કીડી જે ખાંડ પડ્યું હોય અથવા ગમે ગયું વસ્તુ પડ્યું અહીંયા એક કીડી પહોંચી વાય વાય બીજી કીડી પહોંચી જાય ઢગલો થઈ જ જાય છે તમે ઘણી જગ્યાએ જોયું હશે તો કીડીઓ પણ જૂથમાં રહેવાનું પસંદ કરે છે એવી રીતે ઘણા બધા જીવજંતુ હોય છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે માખીઓ જોઈજો માખીઓ પણ એક જગ્યાએ કે કંઈક પડ્યું હોય અહીંયા બણવા ગણગણવા માંડે બણબણવા કરે તો પછી અહીંયા પણ ઘણી બધી માખીઓ એક જગ્યાએ ભેગી થઈ જાય છે ને એવી જ રીતે એવા બીજા કયા જીવ જંતુ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે મધમાખીઓ જેમ એ તમારે અહીંયા લખવાનું છે કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે જો મેં કીધું ને તમને કીડીઓ પણ એક જગ્યાએ જો કંઈક ગયડું પડ્યું હોય ત્યાં ઘણી બધી કીડીઓ જ ભેગી થઈ જાય છે ને એમને એક દર હોય તો એક દરમાં એક જ કીડી નથી રહેતી બધી કીડીઓ એક જ દરમાં રહે છે જેમ મધ એક મધપુડામાં જાજી મધમાખીઓ રહે છે એવી જ રીતે એક દરમાં પણ ઘણી બધી કીડીઓ રહે છે કીડીઓ પણ મધમાખી જેમ જૂથમાં રહેવાનું પસંદ કરે છે અને કામ કરે છે રાણી કીડી રાણી કીડી ઈંડા મૂકે છે જેમ રાણીમાખી હોય ઈંડા મૂકે અને બીજી કીડીઓ બીજી મધમાખીઓ હોય કામદાર મંદમાખી મધ ભેગું કરે એવી જ રીતે કીડીઓમાં પણ એવું હોય છે એક રાણી કીડી હોય છે જે ઈંડા મૂકે છે અને બીજી સિપાઈ કીડીઓ દરની રક્ષા કરે છે દેખભાળ કરે છે અને દર આપણે બીજી કીડીઓ માટે ખાવાનું ભેગું નેડું પડ્યું હોય તો તમે જઈજો કીડીઓ ઝીણું 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 મોઢામાં લઈ લઈને જતી હોય ને દર સુધી તો દરમાં રાણી કીડી માટે ખોરાક ભેગો કરે છે હવે કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે જો મેં કીધું ને તમને કે કંઈક કેળું પડ્યું હોય તો કીડીઓ કેવી ફટાફટ મોઢામાં લઈ લઈને ચાલવા લાગે છે દરમાં ભેગું કરે છે તો કામદાર હોય બધા એ કીડીઓમાં પણ અલગ અલગ હોય છે જેમ રાજાના સિપાહી હોય એના આપણે કેમ સ્કૂલમાં સિક્યોરિટી હોય પછી પટ્ટાવાળા હોય છે કચરા પત સાફ સફાઈ કરવા બેન હોય છે રીતે કામ કીડીઓમાં પણ આવી રીતે અલગ અલગ એક રાણી કીડીઓ ઈંડા મૂકે બીજી કીડીઓ સિપાહી કેળી દરની રક્ષા કરો દેખભાળ કરો કે બીજી કોઈ બીજી કોઈ એમના જૂથ બહારની કેડી એમના દર સુધી આવી ન જાય એ માટે બીજી કામદાર કીડીઓ હોય એ ખાવાનું શોધવા જાય છે બરાબર ઉદય અને ભમરી પણ આ જ રીતે કરે છે મેં કીધું ને ભમરિયું જોયું છે ને તમે ભમરિયું પણ એક જગ્યાએ બંધ મૂકી છે ઉદય હોય ઉદય પણ તમે જોજો ન જોઈએ તો દિવાલે જે માટીનું ઓલું હોય ને જેમ ભમરિયું કેમ દિવાલમાં માટીનો ઢગલો કરીને એમાં દર કરીને એમાં બીજી ભમરિયું હોય એ એમાં ઈંડા મૂકે છે જોયું છે તો એવી જ રીતે ઉધઈ હોય ઉદય પણ એવી જ રીતે દિવાલે ઝીણી ઝીણી માટીની ડિઝાઇન બનાવે છે અને એ અહીંયા ઉદય બધી ભેગી રહે છે તમે જોયું છે કીડીઓ ક્યાં રહે છે કીડીઓ ક્યાં રહે દરમાં રહે તો તમે જોયો હોય છે ને કીડીઓનો દર એ તમારે અહીંયા લખવાનું છે ખાવાની કઈ કઈ ચીજ વસ્તુ પાસે કીડીઓ ભેગી થાય છે જેમ કે ગળી વસ્તુ ગળી વસ્તુ પાસે કીડીઓ જાજી ભેગી થાય ને કીડીઓ ભેગી થાય ને મનમાખી હોય તો એ પણ ભેગી થાય છે અને માખીઓ પણ ભેગી થાય છે તો વધારે શું હોય કીડીઓ ગયડું હોય ખાવાની વસ્તુ અહીંયા ભેગી થાય છે જેમ કે ખાંડ છે પેંડા છે જલેબી છે કે બીજી કોઈ મીઠાઈ છે ગળી વસ્તુ હોય અહીંયા કીડીઓ ભેગી થાય છે તો એ તમારે લખવાનું છે કઈ કઈ વસ્તુ હોય એના નામ તમારે લખવાના છે બરાબર ત્રણ ચાર નામ ગળી વસ્તુ ના લખી નાખવાના કીડીઓની હાર જુઓ તેનો રંગ કયો છે જો કીડીઓ બે પ્રકારની હોય કાળી પણ હોય છે અને લાલ પણ હોય લાલ કીડી કહે કાળી કેળી ઓછી કરડે કાળી કેળી ન કરડે તમે કોઈ દી જોઈ છે કે તમને કાળી કેળી કરડી હોય નહીં જોયું હોય પણ લાલ કેળી ચટકો ભરી જાય એટલે કેવું સોજી સોજી જાય છે ને અહીંયા મધમાખી છે એમ જ એટલામાં બળતરા થાય છે ને મીઠી ચેડ આવે છે ને તો તે કેડીઓ બે પ્રકારની હોય છે લાલ અને કાળી અને હારમાં જ જાય છે તમે જોતી હશે ને હારમાં જાય તો હવે આપણે આજે આ જોઈએ કેડીઓની હાર બતાવી છે કઈ રીતે કેડીઓ જાય છે એ બધું બરાબર તો આ પાઠ આપણે હવે હું તમને બીજા વિડીયોમાં જે બાકી છે કેટલો બાકી છે બસ એક જ છે તો આજે પૂરું કરી દઉં છું તમે ક્યારેય કીડી કડી છે કેવી કીડી હતી કાળી કે લાલ મોટી કે નાની તમને કીડી કઈ હોય તો તમને ખબર હોય ને કેવી કીડી કઈ તો તમારે જો અહીંયા લખવાનું છે કે આ મને કીડી કઈ છે કેવી કીડી કઈ તો લાલ કીડી કઈ બરાબર મોટી હતી કે નાની મને નાનીએ કીડી આવે ને મોટી હોય જે તમને કઈ હોય એ તમારે અહીંયા લખવાનું છે જ્યારે તમે મગફળી ખાઓ છો તેના ફોતરા કદાચ તમે ફેંકી દો છો તેના ફોતરાનો ઉપયોગ કરી થોડા જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરો તેમનો રંગ કરવાનું ભૂલતા નહીં જો તમે મીણ એટલે મગફળી એટલે કે ઓલા ખોખા ખાઓ છો ને મીણ મગફળી એને ફોલીને એના ફોતરા આપણે નાખી દઈએ છીએ ને તો એ ફોતરાનો ઉપયોગ કરીને અમુક જીવજંતુ તમારે બનાવવાના છે એને કોતરી કોતરીને અને એમને રંગ પૂરવાનો છે રંગવાળા એ ફોતરા કરવાના છે બરાબર જો અહીંયા આપેલું છે આ છે એવી જ રીતે તમે પણ ફોતરાનો અથવા ગમે એ જીવજન તમે બનાવી શકો છો બરાબર તો અહીંયા આપણે અનિતા અને મદ મધમાખીનો ઉછેર એ આપણે પાઠ અહીંયા પૂરો કરે છે અનિતા વિશે ઘણું જાણ્યા ભણવાનું મહત્વ આપણે ઘણું સમજ્યા છીએ તો બધાય ભણવું જોઈએ અને આપણે અનિતા કેમ એને મનપસંદ એનું પસંદનું કામ કર્યું હતું પણ પછી એને ત્યારે તકલીફ પડી તો કોઈને કહી શકી નહીં તો આપણે શું કરવાનું છે બધાની મંજૂરી લઈને બધા બધાની સલાહ લઈને આપણે જે પણ કાંઈ કામ કરવું હોય એ બધાની સલાહ લઈને કરવાનું બરાબર તમે પણ મોટા થઈને કંઈક ને કંઈક બનો સપનું તો તમારું ઓછું ને ગમે બનો તો તમે પણ ભણવામાં ધ્યાન આપો ને તમારું સપનું પૂરું કરો બરાબર હવે મધમાખીનો ઉછેર આપણે કઈ રીતે થાય છે એ આપણે ભણ્યા મધમાખી મધ ક્યાંથી એકઠું કરી લાવે છે એ બધું આપણે ભણ્યા છીએ એટલે આપણે અનિતા વિશે અને મદમાખીનો ઉછેર વિશે ઘણું બધું શીખી ગયા પાઠમાંથી બરાબર છે તો હવે આપણે આ પાઠ અહીંયા પૂરો કરી છીએ અને બીજો જે પાઠ છે છઠ્ઠો પાઠ છ છે જેનું નામ છે